આજે અમે આપને જણાવીશું એક એવા મંદિર વિશે જ્યાં ભગવાન શિવને ચઢાવાય છે જીવતા કરચલા. જી હા, ચોંકી ગયાને પણ ચોંકવાની જરૂર નથી, આ હકીકત છે. અને આ મંદિર આવેલું છે આપણા ગુજરાતમાં. હેલો, હું છું આપની સાથે વત્સલ. જી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હવે તમને જણાવીશું એ અલૌકિક મંદિર અને મંદિર સાથે જોડાયેલો ઇતિહાસ. તો સાંભળો, માન્યતા મુજબ ત્રેતા યુગમાં જ્યારે ભગવાન રામ 14 વર્ષના વનવાસ માટે નીકળ્યા હતા, તે દરમિયાન ભગવાન રામના પિતા દશરથનું મોત નીપજ્યું. ભગવાન રામ પોતે વનવાસ ભોગવી રહ્યા હોવાથી તેઓ પિતાની તર્પણવિધિમાં જઈ શક્યા ન હતા, જેથી ભગવાન રામે તર્પણવિધિ કરવાનું નક્કી કર્યું અને સુરતના પીપલોદના તાપી કિનારે ભગવાન રામે તીર મારીને શિવલિંગ પ્રગટ કર્યું હતું. જો કે આ શિવલિંગની પૂજા કરવા માટે બ્રાહ્મણ ન હતા, જેથી તેમણે સમુદ્રદેવને આહ્વાન કર્યું કે તેઓ પોતાના પિતાની તર્પણવિધિમાં આવે. ભગવાન રામની વાત સાંભળીને ખુદ સમુદ્રદેવ બ્રાહ્મણનું સ્વરૂપ લઈને ત્યાં આવ્યા, જ્યાં સમુદ્રદેવની સાથે કરચલા પણ આવ્યા હતા અને તેઓ શિવલિંગ પર જઈને બેસી ગયા હતા. આ ઘટના બાદ સમુદ્રદેવે કરચલાનો ઉદ્ધાર કરવા માટે ભગવાન શ્રી રામને વિનંતી કરી હતી અને આ વિનંતી માનીને ભગવાન રામે કહ્યું હતું કે અહીંના શિવલિંગ પર જે પણ લોકો જીવતા કરચલા ચઢાવશે તેમના કાનની રસી કે દુખાવો દૂર થઈ જશે. વર્ષોથી જે રીતની અલૌકિક ઘટના જોડાઈ છે ત્યારથી આ મંદિરનું નામ રામનાથ ઘેલા પડ્યું છે. અહીં પોષવદ એકાદશીના દિવસે લોકો મંદિરમાં દર્શનાર્થે આવતા હોય છે. જેમને પણ કાનમાં રસી કે દુખાવાની સમસ્યા હોય તેઓ અહીં ભગવાન પાસે બાધા લે છે અને ત્યારબાદ દુખાવો સારો થતાં અહીં શિવલિંગ પર કરચલા ચઢાવી બાધા પૂરી કરે છે. આ એકાદશી વર્ષમાં એક જ વાર આવતી હોય છે, જેથી આ દિવસે અહીં હજારોની સંખ્યામાં ભક્તજનો દર્શનાર્થે આવતા હોય છે. દૂર દૂરથી ભક્તજનો અહીં દર્શનાર્થે આવી પોતાની બાધા પૂર્ણ કરે છે. તો જો તમે પણ આ શિવ મંદિરની મુલાકાત લેવા માગો છો તો તમારે સુરત જવું પડશે. તો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. આવા જ બીજા માહિતીસભર વિડીયો જોવા માટે આપ જોડાયેલા રહો ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે. નમસ્કાર.